Yashodaya. નમસ્કાર કરું છું. ઓમ નમો સ્તવંતાય સહસ્રમૂર્તિ સહસ્રપાદા શિરોવારે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ સહસ્રકોટિ યુગધારિણે નમઃ गुरुदेव की विश्व वंदनीय माता जी की जय. बोलो पाप लागे तो मने आप जो पुण्य लागे तो ले जाओ. बोले दादा गुरुदेव की जय. मने के ऊंघो छो जागो छो ने जागता रहेजो. समय बहुत खराब छे એટલે જાગતું રહેવાનું હે ને. એક વાર ખૂબ ભાવથી બોલે યુગાધિપતિ મહાકાલ કી જય. બોલે યુગાધિપતિ મહાકાલ કી જય. બોલે યુગાધિપતિ મહાકાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવો કમર સીધી કરીને બેસીશું, બંને હાથ ખોળામાં, આંખો બંધ, શાંત ચિત્ત, જરા વધુ ધર હૃદયના ભાવથી વિશ્વવ્યાપી પરમાત્માની બ્રહ્મ ચૈતન્ય શક્તિનું સ્મરણ કરીશું. હૃદયથી પ્રાર્થના કરીશું સૌના જીવનમાં અંતઃકરણમાં દેવી પ્રેરણા જાગૃત થાય, સૌનું જીવન શ્રેષ્ઠ ઉત્તમ અને મહાન કર્મ તરફ આગળ ધપે, સૌ સુખ શાંતિ સમૃદ્ધિની સાથે આત્મજ્ઞાન તરફ જીવન આગળ વધારે એ ભાવ સાથે ગાયત્રી મહામંત્ર. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वयं बोधमयं नित्यं गुरु शंकर रूपिणो यमाश्रितो हि वक्रोपी चंद्रः सर्वत्र वंद्यते. अखंडानंद बोधाय શીશ સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
मातरम भगवती देवी श्री रामस्य जगद्गुरु चरणारविन्दे वंदे श्रद्धा प्रज्ञा स्वरूपयोः सरस्वती महाभागे विद्ये कमललोचने विश्वरूपे विशालाक्षी विद्यां देहि नमोस्तुते व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिर्दये वासिष्ठाय नमो नमः या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः हे नाथ गुरुवर तव चरणमा चरणमा करू छु अर्चना
ઉપનિષદ ગુરુદેવ કી જય. આવો ગુરુ ગીતા કથામૃતમ પવિત્ર ગુરુ ગીતાની જ્ઞાન ધારાને આત્મસાત કરવા માટે નર્મદા ભવનના દાતા શ્રી નર્મદાબેન, અનેક દાતાઓના ભાઈ નામ બોલ્યા, તમામ દાતાશ્રીઓ, મનોરથી પરિવાર, ઉપસ્થિત સર્વ મારા પરિજન ભાઈ બહેનો, સર્વ ગ્રામજનો, સહયોગી ભાઈઓ બહેનો, અમારી સંગીતની ટીમ, અમારા વિડીયો ભાઈ, આપ સૌના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. સૌને જય ગુરુદેવ. સૌનું દિલથી અભિવાદન, સ્વાગત વ્યાસપીઠ દ્વારા. જન્મો જન્માંતરના પુણ્ય ઉદિત થાય ને ત્યારે આ જીવ સત્સંગમાં જઈને બેસે. આજે કંઈક આપણા પુણ્ય ઉદિત થયા છે અને પ્રભુએ આપણને એમની ગોદમાં બેસાડ્યા છે. બાકી અત્યારે આપણે સરસ મજાની સિરિયલ જોતા હોત. આનંદથી ભગવદ કૃપા થાય ને ત્યારે જ આપણને એની ગોદ મળે છે, ત્યારે જ આપણે એના સાનિધ્યને પામી શકીએ છીએ. ખૂબ પરિશ્રમથી આંગણે પ્રસંગ આવ્યો. તમારે તો કેવું સરસ ઘરનું કામકાજ પરવારી શાંતિથી આવીને ટાઈમ મળે ત્યારે આવીને આપણે કેવા સરસ જગ્યાએ બેસી ગયા. કંઈ કરવું પડ્યું, આપણે અહીંયા આવીને કંઈ કરવું પડ્યું. કરનારા તો એવા કેટલાય દિવસથી મંડ્યા છે. હે અમારા જયેશભાઈ કે જેને ખાવાનું યાદ ન આવે, પીવાનું યાદ ન આવે, દોડા દોડ દોડા દોડ ને એમની જોડે પાછા બીજા 25 ને દોડાવે. હું આટલું કરું, તમે કેમ ન કરી શકો? ચલો હે ને, ઈશ્વરીય ચેતના જ્યારે ભીતરમાં પ્રગટે છે ને ત્યારે કોઈ હીરા માણેક મોતી કે ઘર બંગલા નથી બની જતા, આ બધું નથી મળતું. પણ આવા પરમાર્થના કાર્યમાં આગળ ધપવા માટે શક્તિ મળે, સાહસ મળે, પ્રેરણા મળે. હે ઘરનું કંઈ કામ હોય ને તો આપણને થાક લાગે, પણ તમે જો આવું કામ કરવાનું હોય તો થાક ના લાગે. ગમે એટલું દોડીએ, ઘરે થોડા કામ વધારે કરીએ તો આપણને થોડી થોડી વારે ભૂખઈ લાગે, આમાં તો ભૂખ યાદ ન આવે આપણને. પરમાર્થના કાર્યની મજા કઈ ઓર છે. ભાવ પરમાર્થનો બનાવી દો, આપણને કોઈ જ તકલીફ નહીં થાય. પણ જ્યાં ભાવ સ્વાર્થ આવે ત્યાં આપણને બધી જગ્યાએ વાંધા આવે. સ્વાર્થને ત્યજી અને પરમાર્થ તરફ જાઓ. એટલે સંસારમાં આવેલા જીવને ગુરુની જરૂર પડે છે. આ સમજાવે કોણ? ન સમજીએ ત્યાં સુધી બધું જ નડે, બધું જ નડે. સમજાવે કોણ? એટલા માટે સદગુરુ જોઈએ. એટલે કહ્યું છે કે ગુરુ, આ સંસારમાં આવેલો જીવ જેમ ડુંગર ઉપર દાવાનળ લાગે ને, દવ લાગે ને, એમ આ જીવ એ દાવાનળની આગમાં તપી રહ્યો છે. ચારે બાજુથી દાવાનળ એને તપાવી રહ્યો છે. ત્યારે ગુરુ ગીતા એ દાવાનળને શાંત કરનારી એક શીતલ ધારા છે. દુનિયાના દાવાનળમાંથી બચવા માટે સદગુરુના શરણમાં જઈએ. અંદર દાવાનળ લાગેલો છે, કામનો, ક્રોધનો, લોભ, મોદ, મોહ, ઈર્ષા, રાગ, દ્વેષ, આ બધા દાવાનળ છે. આપણને શાંતિથી બેસવા ન દે. જે ઈર્ષાળુ હોય ને એને કોકના ઘરમાં બીજો માળ બનતો હોય ને તો અહીંયા પેટ્રોલ બળી જાય, કોકના ઘરે ગાડી આવે ને તો અહીંયા બધી તકલીફ થઈ જાય. આ દાવાનળ છે બધા. ના કામના લાગે અને દેખાય નહીં પાછા કોઈને. કોઈને આગ લાગતી દેખાય તો કોક બે ડોલ લઈને પાણી જઈને ઓલવી નાખે. આમાં તો ક્યાં ઓલવવા જાય, દેખાય નહીં પાછા શું થાય ને રૂપિયા. આ બધા દાવાનળમાંથી બચવું હોય તો સદગુરુના શરણમાં જવું પડે. ગુરુદેવ એ આપણને ચાવી બતાવે. ગુરુદેવની ભક્તિ અને ગુરુદેવનું કર્મ આ બે હથિયાર એવા છે કે જેનાથી આ બધા દાવાનળ શાંત થઈ જાય.
દાવાનળ શાંત થાય ત્યારે એ ગુરુ ભક્તિ કરતા કરતા આપણી અંદર પ્રેમ, દયા, ક્ષમા, કરુણા, મમતા, ધૈર્યતા, શીતળતા જેવા દૈવી ગુણો પ્રગટ થાય. જ્યારે આપણી અંદર આ બદલાવ આપણે જોઈએ ને ત્યારે સમજવાનું કે સદગુરુની ભક્તિ સાચી છે. બાકી જેવા હોઈએ એવા ને એવા જ રહીએ ને, ખાલી મનને મનાવવા કરીએ છીએ એવું લાગે. બદલાવ જોઈએ, હે બદલાવ જોઈએ. દાવાનળ લાગતો હોય ત્યારે ભીના ભીના જે હોય ને ઝાડ, વૃક્ષો જે લીલા હોય એના બળે સૂકા પાંદડા બળી જાય. જેના ભીતરની અંદર ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા નથી, ભાવ નથી, પ્રેમ નથી, ભક્તિ નથી, સત્કર્મ માટેની કોઈ ચાહના નથી, ત્યારે એવાને દાવાનળ પહેલો લાગે. પણ જેનું અંતઃકરણ ગુરુ ભક્તિથી ભીંજાયેલું છે, ગુરુના કામ માટે અંદરની તડપણ છે, એને દાવાનળ સ્પર્શી પણ ના શકે, સ્પર્શી પણ ના શકે. માટે સંસારમાં આવેલા જીવને જો શાંતિથી જીવન જીવવું હોય તો ગુરુની ભક્તિ અને ગુરુના કર્મને લઈ અને એને જીવનમાં આગળ વધવું જોઈએ. કોઈ દાવાનળ તેને નહીં સ્પર્શે. આવો એ શબ્દગુરુને દિલથી યાદ કરીએ, અંતઃકરણમાં એને પ્રગટ કરીએ, ભાવ કરીએ કે પ્રભુ આવો. ગુરુના જ્ઞાન અને ગુરુના મહિમાને સમજવું એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. એને કઈ ગાઈ ન શકાય, એને કઈ વર્ણવી ન શકાય. એ અવ્યક્ત છે, અલખ છે, લખી ન શકાય. એને ગમે તેટલા ચોથા લખી લખીને થાકો. એટલે કહેવામાં આવ્યું કે સારી ગરતી કાગજ કરું, લેખન કરું વનરાય, સાત સમંદર કે શાહી કરું, કોઈ ગુરુ ગુણ લખીયો ન જાય. અલખ છે, લખી ન શકાય, અવ્યક્ત છે, વ્યક્ત ન કરી શકાય. આ તો અખંડ ચેતનાનું ઝરણું છે અને એ ઝરણામાં સ્નાન કરવા માટે આપણે કદાચ એકાદ ટીપુ લાગી જાય ને તોય ઘણું થઈ ગયું, આપણા જન્મ જન્મ સફળ થઈ જાય. એની એવી પવિત્ર ચેતનાને આત્મસાત કરીએ. બે મિનિટ માટે ભગવાન સદગુરુને યાદ કરીએ, સંકીર્તન સાથે અંતઃકરણમાં તેનું આવાહન કરીએ. ગુરુદેવ તુમ્હારી જય, જય હો સદગુરુ તુમ્હારી. Oh,
આયે ગુરુવર બિરાજીએ કરુ કોટિ કોટિ પ્રણામ ગુરુ ગીતા કે જ્ઞાન મે ભરો શક્તિય પામ સદગુરુ બન પ્રભુ આયે માં ભગવતી કે શિવ શક્તિ કે રૂપ મેં કરો જગત કલ્યાણ કરો જગત કલ્યાણ બોલે સદગુરુદેવ કી જય પરમ ગુરુના દિવ્ય સાનિધ્યમાં ગુરુ તત્વના મહિમાને આત્મસાત કરીએ છીએ ત્યારે ગુરુનો મહિમા ગાતું એક ગ્રંથ એટલે ગુરુ ગીતા. કોઈ પણ ગ્રંથની સ્થાપના, કોઈ પણ ગ્રંથની રચના, કોઈના ભીતરમાં જાગેલી જિજ્ઞાસા અને એના પ્રત્યુત્તરમાં જે વાત કરવામાં આવે, એક દિવ્ય સંવાદ થાય ત્યારે તેમાંથી જે રચના થઈ તેને ગ્રંથ કહેવાય. ગ્રંથ સંસારમાં આવેલા જીવની ભલભલી ગાંઠો જે છે ને, દેખાય એવી શરીરની ગાંઠ હોય ને તો એ કોઈ દુનિયાનું સર્જન હોય ને એ કાઢી નાખે, એક્સરે લેવડાવે ને કઈ આ કરાવે ને પેલું કરાવે ને તમારે તો આમ લેવું પડશે, સીટી સ્કેન કરવું પડશે, ત્યારે અંદરની ગાંઠ જોઈ શકે અને સર્જરી કરીને એ ગાંઠને દૂર કરી શકે. પણ આ દુનિયાના ડોક્ટરને ન દેખાય એવી જે ગાંઠો પડેલી છે ને, એ બહુ હેરાન કરે છે બધાને, એ બહુ હેરાન કરે છે. એ ગાંઠો આ દુનિયાનું સર્જન ન કાઢી શકે, એ સર્જનહાર કાઢી શકે, એ સદગુરુ કાઢી શકે. અને એટલે સદગુરુની આ સંસારના જીવને ખૂબ જરૂર છે, એના માટે આ ગ્રંથ રચાયા છે. ગ્રંથથી ગ્રંથિઓ તૂટી જાય છે, આપણા મનની બધી ગ્રંથિઓ છે ને એને તોડવી બહુ જરૂરી છે, અને મનની ગ્રંથિઓને તોડવા માટે જ ગ્રંથનો સહારો લેવો પડે છે. આ ગાંઠ બહુ નકામી ચીજ છે, શેરડી સીધી હોય પણ જ્યાં ગાંઠ ના હોય ને એમાં શું હોય, રસ હોય, પણ જ્યાં ગાંઠ આવે ત્યાં રસ ના હોય. એટલે જીવનમાં જેટલી ગાંઠો વધારે ને એટલું જીવન નિરસ બની જાય, એટલે બને તેટલી ગાંઠોને દૂર કરીએ તો જીવન રસમય બની જાય, અને રસમય જીવન બને તો જીવન જીવવાની મજા આવે. રસ વગરનું ફળ કોઈ લે ના લે, રસ વાળું ફળ બધાને ગમે. ગાંઠ હોય ને ત્યાં એને તોડવી બહુ અઘરી પડી જાય, શેરડી બીજી બીજો સાઠો ખાવામાં ચાલે પણ પેલી ગાંઠ આવે ને ત્યાં બહુ તોડવાનું બહુ કઠિન પડી જાય. એમ ગાંઠો બહુ અઘરી છે, તમારો રૂમાલ હોય ને બે ચાર ગાંઠો મારી દો ને પછી પલાળીને સૂકવો, જ્યાં ગાંઠ નથી એ ભાગ જલ્દી સુકાઈ જાય પણ પેલી ગાંઠ વાળો ભાગ જલ્દી ના સુકાય. એમ જીવનમાં જ્યારે ગાંઠો પડી જાય ને, ગ્રંથિઓ બંધાઈ જાય ને, તો એ ગ્રંથિઓમાંથી એને બહાર કાઢવું બહુ કઠિન છે. પણ સદગુરુ એમ કહે છે કે આ ગ્રંથ એવો છે કે એમાંથી ભલભલાની ગાંઠો છૂટી જાય, એટલે ગ્રંથની રચના થઈ. પદ્મપુરાણમાં એના ઉત્તરાર્ધની અંદર ગુરુનો મહિમા આદિ ગુરુ ભગવાન શિવ અને સતીના સંવાદ દ્વારા વ્યક્ત કરે છે. સીધા વિષય ઉપર આપણે જઈએ છીએ કે માં ભવાની સતીના ભીતરમાં એક જિજ્ઞાસા થઈ, અને એ જિજ્ઞાસાને વ્યક્ત કરવા કરતા ભગવાન આદિ ગુરુ શિવ એને સમજાવે છે. પહેલો પ્રશ્ન તો આપણને એ થાય કે દુનિયામાં આટલા બધા ગુરુ છે તો પહેલા ગુરુ કોણ હશે, પહેલા ગુરુ કોણ હશે? અને ત્યારે કહેવામાં આવ્યું છે, સદ્ય શિવ સમારંભ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા,
વંદે ગુરુ પરમ પરમ સત્ય શિવ સમારંભ આદિ ગુરુ ભગવાન શિવ પ્રથમ ગુરુ છે આખા સંસારનો ગુરુ શિવ છે શંકરાચાર્ય મધ્યમાં મધ્યકાલીન યુગમાં જગદગુરુ શંકરાચાર્ય જગદગુરુ કહેવાયા કૃષ્ણમ વંદે જગદગુરુ થી લઈને આ સંસારને ગુરુની ખૂબ જરૂર છે અને તે જ ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર પરમાત્માએ એક બાજુ લડાઈનું મેદાન ચારે બાજુ સૈન્ય ઉભા છે અને તે કુરુક્ષેત્રના મેદાનમાં પોતાનો શિષ્ય પોતાનો મિત્ર પોતાનો જે કહો તે સખા ભાઈ એના ભીતરની અંદર જે મોહાંધ થયો હતો જે ગાંઠ પડી હતી એમાંથી એને દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વરે ગીતાનું ગાન કર્યું અનેક ગીતાઓ છે અમર હામે એક ગીતા બેઠા છે પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ શ્રીમદ ભાગવત ગીતાની ખૂબ સુંદર વાત કરી રજૂ કરી એક ભક્ત અર્જુનના માધ્યમથી પાર્થના માધ્યમથી સારા વિશ્વને તેમણે ઊંચામાં ઊંચી શિક્ષણ એક જ્ઞાન આપ્યું કેટલી સુંદર પ્રણાલી આપી જીવન કેવું હોવું જોઈએ ખૂબ સુંદર રીતિ નીતિ એમને બતાવી યોગ બતાવ્યા જ્ઞાન યોગ કર્મ યોગ ભક્તિ યોગ આ ત્રણ યોગથી જીવન કેટલું ઊંચું બની શકે અને એટલે તેઓ કૃષ્ણમ વંદે જગદગુરુ કહેવાયા જે જ્ઞાન આપે એ ગુરુ કહેવાય એકને નહીં સંસારની તમામ જીવના ઉદ્ધાર માટે એમને જ્ઞાન આપ્યું અને યાદ રહે કે આ ગીતાને માત્ર આપણા ભારત કે હિન્દુ લોકો નથી વાંચતા કે એને સમજતા દેશ વિદેશમાં આજે આ ગીતા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી અને કેટલાય લોકોએ જીવનને ઉજ્જવળ બનાવ્યા છે જ્ઞાન ચેતના જ્યાં ભીતરમાં જાગે ને ત્યાં આખું જીવન પલટાઈ જાય ગુરુ શબ્દ એક બે અક્ષરથી બનેલો છે પરંતુ આ બે અક્ષરમાં આપણને કેટલું બધું ગુઢાળતું જ્ઞાન ભરેલું છે અને તેથી કહેવાયું છે ગુકારસ્તુ અંધકારો વા રુકારસ્તુ નિવર્તકમ ગુકારસ્તુ અંધકારો વા ગુ એ અંધકાર વાચક છે રુકારસ્તુ નિવર્તકમ અંધકાર નિરોધિત્વા ગુરુરિત્યભિધીયતે અંધકારનો ગ્રાસ કરી જાય એ ગુરુની પરંપરા છે આપણા અંદર જન્મ જન્મના અંધકાર પડેલા છે ને એટલે આપણે અથડાયા કરીએ છીએ એકબીજાને એકબીજાની સાથે જે થયા કરે છે ને તે અંધકારને કારણે થયા કરે છે આપણને દેખાતું નથી એટલે થાય છે પણ જ્યાં ગુરુનો પ્રકાશ ભીતરમાં જાગે ને ત્યાં બધી અથડામણ દૂર થઈ જાય બધી અથડામણ દૂર થઈ જાય અંદર જાગવું જોઈએ એ જાગ્યું છે કે નહીં એ